વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે હું તમારી સાથે ભાવનગરના ફેમસ એવા તીખા લસણિયા બટેટાની રેસીપી શેર કરવા આવી છું. તો આ લસણિયા બટેટા બનાવવા માટે મેં મિક્સમાં બટેટા લીધા છે. 1 કિલો જેટલા બટેટા છે, જેમાં બેબી પોટેટો 1/2 કિલો જેટલા છે અને બાકીના બીજા બટેટા છે તે મીડિયમ સાઇઝના છે. તો મિક્સમાં બટેટાને લઈ લીધા છે. તમે સાઇઝને અને ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો. હવે આ બધા બટેટાને આપણે કુકરમાં એડ કરી દઈશું અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અહીં બટેટાને બાફવા માટે કોઈ ચોક્કસ ક્વોન્ટિટી નથી પાણીની, તમે રેન્ડમલી પાણીને એડ કરી શકો છો. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત 2 વિસલમાં આ બટેટાને બોઇલ કરવાના છે, કેમ કે આપણે બટેટાને 70-80% જેટલા જ બોઇલ કરવાના છે, એટલા માટે 2 વિસલ કરવી. હવે ભૂંગળાને તળવા માટે મેં હાઈ ફ્લેમ પર તેલને ગરમ થવા રાખી દીધું. અહીં હું તમને ભૂંગળાને તળવા માટેની એક ટ્રીક બતાવું. તો જારામાં આપણે 6-7 જેટલા ભૂંગળાને એડ કરી લેવાના અને આ રીતે જારાને તેલમાં એડ કરી દેવાનું. જોઈ શકો છો ગણતરીની સેકન્ડમાં ભૂંગળા છે તે તળાઈ અને રેડી થઈ ગયા. તો આ રીતે તમે ભૂંગળાને તળશો તો તમને તેલ ઉડશે પણ નહીં અને ગણતરીની સેકન્ડમાં ભૂંગળા તળાઈ પણ જશે અને સાથે સાથે ભૂંગળા છે તે બળી પણ નહીં જાય. છે ને એકદમ સહેલું? તો આ રીતે તમે ભૂંગળાને તળશો તો એકદમ સરસ એવા આ ભૂંગળા તળાઈને રેડી થઈ જશે. તો આ રીતે આપણે ફટાફટ બધા ભૂંગળાને તળી અને રેડી કરી લઈએ. કલર બિલકુલ ચેન્જ નહીં થાય, ભૂંગળા બળશે પણ નહીં. ત્યારબાદ આ ભાવનગરી તીખા બટેટા બનાવવા માટેનો એક સ્પેશિયલ વઘાર છે, તો તેના માટે મેં એક પેન લઈ લીધું. એ પેનમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને આપણે ગેસની હાઈ ફ્લેમ પર ગરમ થવા દઈશું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે. ત્યારબાદ આપણે તેમાં 4-5 જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 15-20 જેટલી લસણની કળીઓની પેસ્ટ છે, આ 3 વસ્તુની પેસ્ટ આપણે એડ કરી અને તેલમાં એકદમ સારી રીતે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને સોતે કરવાની છે. આ 3 વસ્તુની કાચી સ્મેલ જતી રહે ત્યાં સુધી આપણે તેને સોતે કરવાની છે, જેથી કરી આ બટેટામાં આ પેસ્ટનો કાચો ટેસ્ટ ના આવે. ભાવનગરના આ લસણિયા તીખા બટેટા ખાવા માટે હવે ભાવનગર જવાની જરૂર નહીં પડે. પ્યોર પરફેક્ટ એ રીતની સાથે જ મેં બનાવ્યા છે અને મારા જેવા ફૂડી લોકોને તો મજા જ પડી ગઈ હશે આ રેસીપી જોઈને. તો મારા જેવા ફૂડી લોકોને તો ખાસ શેર કરજો અને હા, તમે પણ ચોક્કસથી એકવાર આ રેસીપી બનાવીને ટ્રાય કરજો. તો અહીં જોઈ શકો છો 1-2 મિનિટ જેવું થયું છે, તેલ છૂટવા લાગ્યું છે પેસ્ટમાંથી. આ સ્ટેજ પર આપણે તેમાં 1 વાટકા જેટલું પાણી એડ કરીશું. પાણી અહીં આપણે બટેટાની ક્વોન્ટિટી અનુસાર એડ કરવાનું છે. તો મેં 1 વાટકા જેટલું પાણીને એડ કરી દીધું. હવે બધી વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે આ પાણીને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે ગેસની મીડિયમ ફ્લેમ પર, જેથી કરી તેલ છૂટું પડી જાય અને પાણી અને પેસ્ટ છે તે એકદમ સારી રીતે સેટ થઈ જાય તેલમાં. તો અહીં આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ પાણીને ઉકળવા દઈએ. તો જોઈ શકો છો પાણીમાં બબલ્સ આવવા લાગ્યા છે, એટલે પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરીએ. તમે તીખાસ એડજસ્ટ કરી શકો છો. મેં અત્યારે 2 ચમચી જેટલો લાલ મરચાં પાવડર લીધો છે. ત્યારબાદ આપણે તેમાં 1/4 ચમચી જેટલું નમક, એટલે કે સ્વાદાનુસાર નમક એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર છે તેને એડ કરી લઈએ. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરા પાવડર એડ કરીશું. આ બટેટાનો સ્વાદ વધારવા માટે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. તો અહીં આપણે બધા મસાલાને એડ કરી લીધા. હવે આ બધા મસાલાને આપણે ગ્રેવીની સાથે હલાવી અને મિક્સ કરવાના છે. મસાલા બધા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આ મસાલામાંથી એકદમ સારી રીતે તેલ છૂટું પડવા લાગે અને ગ્રેવીમાં એકદમ સરસ કલર આવી જાય ત્યાં સુધી આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ બધા મસાલાને એકદમ સારી રીતે સોતે કરી લેવાના છે. તો અહીં જોઈ શકો છો 2-3 મિનિટ જેવો સમય થયો છે, તેલ બધું જ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ કલર આવી ગયો છે ગ્રેવીનો. હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો અહીં આપણે કન્સિસ્ટન્સીને પરફેક્ટ બેલેન્સ કરી લીધી. તમને આ ગ્રેવી થોડી લિક્વિડ ફોર્મમાં જોઈતી હોય તો વધુ 1/2 વાટકા જેટલું પાણી એડ કરી અને આ ગ્રેવીને થોડી ઢીલી કરી શકો છો. આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીં અગાઉથી બેબી પોટેટોની જે છાલ છે તેને કાઢી અને રેડી કરેલા છે. હવે આ બટેટાની ઉપર આપણે જે ગ્રેવી તૈયાર કરી છે તે બધી ગ્રેવીને પોર કરી દઈએ. આ રીતે ચમચાથી આપણે તેની ઉપર ગ્રેવીને પોર કરી દઈશું. તો આ છે ભાવનગરી સ્ટાઈલ. આ રીતે ત્યાં આ લસણિયા બટેટાને તૈયાર કરવામાં આવે છે. તો આપણે બધી જ ગ્રેવી ફટાફટ આ બટેટાની ઉપર એડ કરી દઈએ. જનરલી આપણે જ્યારે લસણિયા બટેટા બનાવીએ છીએ ત્યારે આપણે બટેટાને બોઇલ કરી અને કઢાઈમાં એડ કરીએ છીએ, તેનાથી આ બટેટા છે તે કઢાઈમાં ચોંટી જાય છે. પણ લસણિયા બટેટા બનાવવાની આ એકદમ સાચી રીત છે. આનાથી બટેટા છે તે કઢાઈમાં ચોંટશે પણ નહીં અને પરફેક્ટ બનશે. તો અહીં મેં ભૂંગળાની સાથે બટેટાને સર્વ કરી લીધા. હવે આ બટેટીમાં એક્સ્ટ્રા તડકા માટે હું
તીખી લીલી મરચી ઝીણી ઝીણી ચોપ કરેલી છે તેને સ્પ્રિંકલ કરી લઈશ. ત્યારબાદ ઝીણા ઝીણા ચોપ કરેલા લીલા ધાણા છે તેને પણ આપણે ઉપર છાંટી લઈએ. તો અહીં તૈયાર છે ભાવનગરના ફેમસ એવા તીખા લસણિયા બટેટા. તો જો આ રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને હા, આવા બીજા તમારે સ્પેશિયલ રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલે જરૂરથી વિઝિટ કરજો. અને હા, ચેનલ પર આવ્યા જ છો તો સબસ્ક્રાઈબ પણ કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરી તમને આવા હેલ્ધી અને ઇઝી રેસિપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતી રહે. આવા બીજા વિન્ટર સ્પેશિયલ અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.